હવે આપણે દાખલા નંબર 14 ત્યાં ગણીએ. હવે આ દાખલામાં મૂડી ખાતા બનાવવાની જરૂર નથી, પરંતુ ત્યાં નવા ભાગીદારની મૂડી આપેલી છે. ફર્નિચર લઈ આવે છે, લેણદારો છે, એના માટે પણ આપણે મૂડી ખાતું બનાવવાની જરૂર પડશે નહીં. એ ચાર જે ખાતા બનાવવાના છે, રેગ્યુલર ઈજ ચાર બનાવવા, પણ એના બદલે આપેલું પુનઃ મૂલ્યાંકન ખાતું, બીજું ભાગીદારોના ચાલુ ખાતા બનાવવાના છે. આ દાખલામાં મૂડી ખાતાના બદલે ચાલુ ખાતા છે. પછી રોકડ બેંક ખાતું અને નવું પાકું સરવૈયું. એમાં મૂડી દેવા, મિલકત લેણા, આવી રીતે આ પાકું સરવૈયું. હવે ત્યાં આ દાખલામાં આપણે બધી વિગતો મૂકીએ. ભાગીદારોના નામ છે ઋત્વી, પ્રિન્સી અને મનન. ઋત્વી, પ્રિન્સી અને મનન. ઋત્વી, પ્રિન્સી અને મનન. હવે અહીંયાથી આગળ દાખલો ગણીએ. સૌથી પહેલી વિગત આપવામાં આવેલી છે કામદાર નફા ભાગ ભંડોળ 30,000. પેઢીનું દેવું છે મૂડી દેવા બાજુ. કારીગર નફા ભાગ ભંડોળ 30,000, એમાં કોઈ જાતનો હવાલો નથી, એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જેમ છે એમ જ લખી નાખીએ. ફરીથી એક વાર યાદ કરાવડાવું કે આ પેઢીનું દેવું છે એટલા માટે એ મૂડી દેવા બાજુ લખવાનું હોય છે, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. હવે એના પછીની વિગત, લેણદારો. લેણદારો 1,20,000 છે, એમાં હવાલો આપવામાં આવેલો છે, એટલે લેણદારો આપણે ઇનર કોલમ લખશું. 1,20,000 હવાલામાં શું કીધું છે એ છેલ્લે અમે ધ્યાનમાં રાખશું. પછી કારીગર અકસ્માત વળતર અનામત 60,000. કારીગર અકસ્માત વળતરના 60,000 આ લોકોએ ભેગા કરીને ઋત્વી અને પ્રિન્સીએ રાખેલા છે. હવે આવા સંજોગોમાં 60,000 માંથી કે એક કારીગરને અકસ્માત થાય છે એટલે એને રકમ આપણે આપવાની થશે. હવે કેટલી આપવાની થશે એ હવાલા વખતે જોઈ લઈએ. અને હવે પેલા મૂડી અને ચાલુ ખાતાની બાકી છે, એનું શું કરવું? તો કે જ્યારે ચાલુ ખાતા અને મૂડી ખાતા બે આપવામાં આવેલા હોય તો ત્યારે આવા સંજોગોમાં સૌથી પહેલા આપણે અહીંયા મૂડી લખી નાખીએ, ત્રણેયની મૂડી. મૂડીમાં ઋત્વી, પ્રિન્સી અને મનન. ઋત્વી નામની ભાગીદાર જે જૂની છે એની મૂડી છે એ 1,20,000 છે. ઋત્વીની 1,20,000. જ્યારે પ્રિન્સી આ ભાગીદારની મૂડી 90,000 છે. 90,000 મનનની મૂડી હજી આવશે, આવશે એટલે આપણે ત્યાં દર્શાવી દઈશું. અત્યારે એની મૂડી લખવાની જરૂર નથી, કારણ કે હજી આપણે હવાલા કરશું ત્યારે એની મૂડી મળશે આપણને. હવે બંને ભાગીદારોની ચાલુ ખાતાની બાકી આપેલી છે, કોની? ઋત્વીની અને પ્રિન્સીની. જુઓ 1,50,000 અને 1,95,000. એટલે ત્યાં આ ચાલુ ખાતામાં બાકી આગળ લાવ્યા. જેવી રીતે મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા લખતા હતા, એવી જ રીતે અહીંયા ચાલુ ખાતામાં પણ ચાલુ ખાતાની બાકી, બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવાની હોય છે. જે ઋત્વીમાં 1,50,000 અને પ્રિન્સીમાં 1,95,000 દર્શાવવાના થશે. મનનમાં કાંઈ અત્યારે નહીં આવે. હવે આ વસ્તુ થઈ, ચાલુ ખાતાની બાકી મૂડી એ બધું લખ્યું.
હવે જે બાકી છે એ વિગતો દર્શાવતા જાય. સૌથી પહેલી વિગત જોવો એક આપણે કારીગર અકસ્માત વળતરની લખી જ લઈએ, એટલે ધ્યાનમાં ન રાખવી કે કારીગર અકસ્માત વળતર ભંડોળના 60,000 રૂપિયા છે, એટલે કે આ ભાગીદારોએ બંને ભેગા થઈને નફામાંથી 60,000 રૂપિયા અલગ કાઢેલા છે. 60,000, હવે એ 60,000માંથી એક કારીગરને અકસ્માત થાય છે, જેનો હવાલામાં એટલે કે હવાલા નંબર 8 માં આપેલું છે કે કારીગર વળતર અનામત પેટે જવાબદારી 28,000ની છે. એટલે કે કારીગર અકસ્માત વળતર જવાબદારી અથવા દાવો, મેં આની પહેલાની વાત કરેલી છે, હજી એકવાર કહું કે હવાલામાં આપેલા હોય એટલા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ ફરજિયાતપણે લખવા. એટલે અહીંયા હવાલામાં આપણને 28,000 આપવામાં આવેલા છે, તો 28,000 પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ લખવા જ પડશે, કારણ કે આપણે આ કાપવાના થશે. વસ્તુ શું છે તો કે 60,000માંથી 28,000 કોઈ કારીગરને આપણે અકસ્માત માટે આપી દીધા. હવે 60,000માંથી 28,000 ત્યાં જતા રહ્યા, 60,000માંથી 28,000 બાદ કરવા, 32,000 હજી વધ્યા. આ 32,000નું શું કરવાનું હોય છે તો કે જે કર્મચારીને કારીગરને અકસ્માત વળતર પેટે ચૂકવ્યા બાદ વધતી હોય એ રકમ ભાગીદારો વચ્ચે વેચી દેવામાં આવે છે. કોને? જૂના ભાગીદારો વચ્ચે. અહીંયા ઋત્વી અને પ્રિન્સી નામની ભાગીદારને આ રકમ આપણે વેચી દેશું, કારીગર અકસ્માત વળતર ભંડોળ વેચવાની કઈ છે જૂના પ્રમાણમાં, એટલે કે 5:3 વેચવાના છે. હવે 32,000ના ભાગ કરીએ તો ત્યાં 20,000 અને 12,000, એકના ભાગે 20,000 આવશે અને એકના ભાગે 12,000 આવશે. 32,000ને 5:3 આપણે ભાગ કર્યા, એટલે અહીંયા 32,000 ક્યાંથી આવ્યા અહીંયા કાઉન્ટમાં દર્શાવી દઈએ આપણે, એટલે ભવિષ્યમાં બુક ચેક કરીએ ત્યારે ખ્યાલ આવે કે 60,000 હતા એમાંથી 28,000 આપણે કોઈકને આપવા માટે રાખી દીધા. 60,000માંથી 28,000 એ અહીંયા 32,000 આપણે વેચેલા છે. આ થઈ કારીગર અકસ્માત વળતર માટેની વાત. હવે સાથે જ એક પાઘડીનો હવાલો હતો એ જોઈ લઈએ. આપણે આખી ગણતરી દર્શાવેલી જ છે કે પાઘડીમાં શું કરવાનું, તો કે કુલ મનન નામના નવા ભાગીદારે 60,000 રૂપિયા પાઘડીના લાવવાના થતા હતા. 60,000 3,00,000 ગુણાકાર 1/5 કર્યું એટલે 60,000 આવ્યા. 60,000માંથી 45,000 એ રોકડા લાવે છે, તો એ સૌથી પહેલાં 45,000 રોકડા લાવે એની આપણે અસર આપવી છે. તો એના માટે સૌથી પહેલાં આપણે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુની બધી વિગતો લખી લઈએ. તો બેંક આપવામાં આવેલી છે 60,000, આ રોકડ ઓબ્લિક બેંક ખાતું. તો અહીંયા એક ખાસ ધ્યાનમાં રાખવું, ખાલી રોકડ ખાતું કે ખાલી બેંક ખાતું શબ્દ ન લખવું, એ બંને કમ્બાઈન્ડ હોય છે, ભેગા હોય છે. કે રોકડ અને બેંક ખાતું શું છે? ભેગું હોય છે. બાકી આગળ લાવ્યા 60,000, આ રોકડ બેંકની વિગત થઈ 60,000. પછી આપવામાં આવેલું છે દેવાદારો 90,000. હવે દેવાદારોમાં કોઈ પણ જાતનો હવાલો આપવામાં આવેલો નથી, એટલે જેમ છે એમ જ દેવાદારો પાકા સરવૈયામાં લખી લઈએ. દેવાદારો 90,000, હવાલો એટલે કે ગાલખાટ અનામતનો કોઈ જાતનો કોઈ હવાલો આપવામાં આવેલો નથી. પછી સ્ટોક આપેલો છે 60,000, એમાં હવાલો હતો સ્ટોક 60,000. તો આ હવાલામાં કેવી રીતે શું કરવાનું છે? કુલ આપણી પાસે 60,000નો સ્ટોક છે, એટલે કે 60,000ની કિંમતની વસ્તુઓ આપણી પાસે પડી છે, 60,000ની કિંમતની વસ્તુ સ્ટોક. હવે એમાંથી આપણને એવું કંઈક કીધું છે કે 45,000નો જે સ્ટોક છે ને, એટલે કે હવાલા નંબર 7, કે 45,000નો એટલે 60,000માંથી 45,000નો સ્ટોક, એવા સ્ટોકની બજાર કિંમત 36,000 છે.
એટલે આપણી પાસે જે વસ્તુ પડી છે 60,000 ની એમાં 45,000 ની કિંમતની જે વસ્તુ છે એનો ભાવ હવે 36,000 રૂપિયા થઈ ગયો છે. એટલે કેટલાનો ઘટાડો આવી ગયો? તો કે 45,000 ના 36,000 થઈ ગયા, તો 9,000 રૂપિયાનો આપણા માટે સ્ટોકમાં ઘટાડો આવ્યો. તો કુલ સ્ટોકમાંથી 9,000 ઘટાડી દેવાના. અને ઘટાડો કેટલાનો સ્ટોકમાં? 9,000 નો. 60,000 ના સ્ટોકની કિંમત હવે 51,000 થઈ ગઈ, કારણ કે જે 45,000 નો સ્ટોક હતો એ હવે ઘટીને આપણા માટે 36,000 થઈ જતો હોય, તો 45 ના 36 કરવા માટે 9,000 નો ઘટાડો, તો ઈ આપણી પાસે કુલ સ્ટોક 60,000 છે, જેમાં 45,000 ના સ્ટોક નો સમાવેશ થઈ ગયો છે, જે આપણે ઘટાડો દર્શાવવો પડે. અને ઘટાડો હોવાથી નુકસાન જાય છે, એટલે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આ રકમ લખશું. સ્ટોક ખાતે કેટલા? 9,000. એટલે ત્યાં સ્ટોક ની રકમ 9,000 ઉધાર બાજુ. પછી આપેલું છે મકાન 4,50,000. અહીંયા પણ મકાનમાં પણ હવાલો નથી, એટલે જેમ છે એમ જ લખી નાખશું. મકાન 4,50,000 હવાલો નથી અને કોઈ જાતનો ફેરફાર નથી, એટલે જેમ છે એમ જ 4,50,000 લખશું. રોકાણો 1,05,000 ના દર્શાવેલા છે. રોકાણો કેટલા છે? 1,05,000 ના. એમાં પણ કોઈ જાતનો ફેરફાર નથી, એટલે જેમ છે એમ લખી નાખીએ. રોકાણો 1,05,000. રોકાણનો હવાલો છે પણ એના વ્યાજનો છે, એને રોકાણોને કાંઈ લાગતું વળગતું નથી. એટલે કન્ફ્યુઝન ન થાય એટલા માટે હું આ ઉલ્લેખ કરું છું કે હવાલો છે જે રોકાણો પર મળવાનું બાકી, વ્યાજ એને અને આ રોકાણોને કાંઈ લાગતું વળગતું નથી. એટલે આ સ્વતંત્ર રકમ છે, એટલે 1,05,000 આપણે લખેલી છે. હવે ઈ સાઈડની વિગતોમાં બધું પૂરું, જે 4-5 વિગતો હતી 5-5 આપણે લખી નાખીએ. હવે બધા હવાલાઓ 1 બાય 1 સ્ટાર્ટ કરીએ. એની પહેલા એક પાઘડીનો હવાલો જે મહત્વનો છે એ દર્શાવી દઈએ કે 60,000 મનન નામના ભાગીદારની પાઘડીમાંથી 45,000 લાવે છે. મારી પાસે અહીંયા સ્પેસ નથી, નહીં હું ફરીથી એકવાર દસ્તાવેજ તમારી પાસે મેં આની પહેલાના વિડીયોમાં એ દર્શાવેલું છે, એટલે તમે ત્યાં ગણતરી કરીને પછી આ દાખલો ગણવાનો છે. એટલે ત્યાં 60,000 માંથી 45,000 રોકડા છે. સૌથી પહેલા આપણે એની અસર આપવી છે કે જે 45,000 રોકડા લઈ આવે છે મનન, એનું શું કરશું? તો જેટલા રોકડા આવે છે એ રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ, વિગતમાં પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા? 45,000 રોકડા લઈ આવે છે અને 45,000 પાઘડીના પ્રીમિયમ ખાતે. આનું શું કરશું? તો કે જૂના ભાગીદારો એટલે કે ઋત્વી અને પ્રિન્સીને 5:3 માં વેચી દેશું, જેના ચાલુ ખાતામાં જમા બાજુ એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે. અહીંયા પણ સેમ એ જ શબ્દ લખવાનો થશે. 45,000 ના 5:3 માં ભાગ કરીએ, એટલે આપણે ગણતરી દર્શાવેલી જ છે કે 28,125 અને પ્રિન્સી નામની ભાગીદારને 16,875 ભાગમાં આવશે. 16,875. આઈ થિંક આપણે આની પહેલા જ્યારે ગણતરી કરેલી ત્યારે મેં 18 દર્શાવેલા હતા, એ કરેક્શન હોય તો સુધારી લેજો. એટલે 28,125 અને 16,875, એટલે 17 ને 28, હવે 45 બરાબર છે. એટલે 28,125 ઋત્વીને મળશે, પ્રિન્સીને મળશે 16,875. 45,000 ના 5:3 મેં અહીંયા ભાગ કરેલા છે. આ જે રકમ રોકડમાં લાવી શકે તેમ હતો તેની વાત થઈ. 60,000 માંથી 45,000 લાવી અને આ બેને આપી દીધા. હજી જે 15,000 નથી લાવી શકી તેમ, એટલે કે મને નથી લાવી શક્યો જે બાકીના 15,000, એ ઋત્વી અને પ્રિન્સી જતા નહીં કરે કે ચાલ વાંધો નહીં તારી પાસે નથી તો જતા કરીએ, પણ એના બદલે એ શું કરશે? તો કે એટલી રકમ એની પાસેથી વસૂલ કર લેશે. વસૂલ કર લેશે એટલે કેવી રીતે? તો કે એના ચાલુ ખાતે એટલી રકમ ઉધારી
અને ઋત્વી અને પ્રિન્સીને આપી દેશે. એટલે 15000 ના ફરીથી એકવાર 5:3 માં ભાગ કરીએ તો ઋત્વીને 9375 મળે અને પ્રિન્સીને કેટલા મળશે? 5625. આ 15000 ના મેં 5:3 માં ભાગ કર્યા છે અને આ રકમ આપશે કોણ? તો કે મનન. અને મનન ના ચાલુ ખાતે કેટલી રકમ? 15000 મનને આપવાના થાય છે હજી પાઘડીના. એમાંથી 5:3 માં ભાગ કરવાથી ઋત્વીના ભાગે 9375 આવે છે અને પ્રિન્સીના ભાગે 5625 આવે છે. આ રકમ મનન નામના ભાગીદાર પાસેથી વસૂલ કરવાની છે. એટલે મનનમાં 9375 અને 5625 આ બે અલગ અલગ વિગતમાં લખવું પડશે, કારણ કે એમાંથી એક ઋત્વીને આપે છે અને એક પ્રિન્સીને આપે છે. અને વિગતમાં અહીંયા આ રકમમાં શું લખવું? તો કે ચાલુ ખાતે. આ રકમ એના ચાલુ ખાતામાં આપી છે. કોના? ઋત્વી અને પ્રિન્સીમાં. આ થયો પાઘડીનો હવાલો. બે અલગ અલગ રકમ હતી. બે આપણે 5-60000 ના કર્યા હતા. એક 45000 નો ભાગ, બીજો 15000 નો ભાગ. 45000 રોકડા છે એટલે અહીંયા જે આ યલો ચોક થી મેં દર્શાવેલું છે, યલો ચોક થી એ 45000 ની અસર છે, રોકડા લઈ આવે છે એની. અને જે આ પિંક ચોક થી મેં જે દર્શાવેલું છે એ શું છે? તો કે એ રકમ જે મનન રોકડા લાવી શકે તેમ નથી, તો એ મનન ના ચાલુ ખાતેથી રકમ ઉધારી અને ઋત્વી અને પ્રિન્સી નામની ભાગીદારને 5:3 જે ત્યાગનું પ્રમાણ છે એમાં વેચેલા છે. આ થયો પાઘડીનો હવાલો. હવે એના પછીના 1x1 હવાલાઓ જોતા જઈએ. પહેલો હવાલો, મનન તેનું અંગત ફર્નિચર 75000 નું મૂડી તરીકે લઈ આવે છે. મનન જ્યારે પેઢીમાં આવ્યો ત્યારે પેઢીમાં એક પણ ફર્નિચર છે જ નહીં. આ પેઢીમાં ફર્નિચર નહોતું એટલે જ મનનને કીધું કે ભાઈ તું ફર્નિચર લઈને આવજે, આપણી પેઢીમાં જરૂરિયાત પ્રમાણે એનું ફર્નિચર નથી. ફર્નિચર આવ્યું છે અને મિલકત કહેવાશે. મિલકત ને આ બાજુ ફર્નિચર 75000 અહીંયા લખી નાખીએ. ચાલો મિલકત છે ને ત્યાં લખ્યું. હવે આ રકમનું શું કરશું? તો કે મનન 75000 મૂડી તરીકે લઈ આવે છે. એટલે મનનની જે મૂડી છે એમાં 1:75 આપણે અહીંયા સાઈડમાં લખી રાખીએ, કારણ કે હજી બાકીની રકમ પણ મૂડી તરીકે લાવશે તો ત્યારે કરેક્શન ન કરવું. એટલે આપણે અત્યાર પૂરતો અહીંયા સાઈડમાં મેં દર્શાવી દીધું કે 75000 રૂપિયા મૂડીના મનનના રહેશે ફર્નિચર તરીકે જે લઈ આવે છે તે. એટલે હવે જ્યારે હજી બીજી મૂડી લઈ આવે ત્યારે એમાં પ્લસ કરીને પછી અહીંયા 12 અહીંયા દર્શાવશું. ઈ એના પછીનો જ હવાલો છે એટલે જોઈ લઈએ. કે લેણદારો પૈકી 60000 જે છે, એટલે કે લેણદારો કુલ 1,20,000 ના છે. આપણે કોઈકને 1,20,000 આપવાના થાય છે. એમાંથી 60000 રૂપિયા મનન નામનો જે આપણો ભાગીદાર નવો આવ્યો એણે એવું કીધું કે હું એને 60000 ચૂકવી આપીશ, જે રકમ મારી મૂડી તરીકે ગણી લેજો. એટલે 1,20,000 માંથી એને 60000 અપાઈ ગયા, જે આપણી પાસે માંગે છે એને દઈ દીધા 60000. એટલે હવે એને ચૂકવવાના આપણે થાય 60000 જ થાય. લેણદાર XYZ નામની વ્યક્તિ 1,20,000 આપણે આપવાના થતા હતા. એમાંથી મનન આવ્યું આપણી પેઢીમાં નવો ભાગીદાર નવો વ્યક્તિ, એને એવું કીધું કે હું આ XYZ એને 1,20,000 મારી 60000 આપી દઉં છું અને એ રકમ મારી મૂડી તરીકે ગણી લેજો. એટલે આ રકમ મનને ચૂકવી દીધી. અને એવું પણ સાથે કીધું કે એ રકમ મારી મૂડી તરીકે ગણી લેજો. કે 75000 નું ફર્નિચર લઈ આવ્યો એ એક મૂડી, બીજી મૂડી 60000 જે લેણદારો તરીકે લઈ આવ્યો તે. આમ મળી કુલ એની 75000 અને આ 60000 બે મળી અને કુલ એની મૂડી 1,35,000 થઈ ગઈ. 1,35,000. હવે બરાબર છે કે 75000 એક વાર લઈ આવ્યો હતો ફર્નિચર વખતે, બીજા 60000 લઈ આવ્યો ક્યાં?
લેણદારોને ચૂકવવા માટે બે થઈ એની કુલ મૂડી ગણવાની થાય આ નવી પેઢીમાં તો 75,000 પ્લસ 60,000 એટલે કે 1,35,000 હવે આ મનનની કુલ મૂડી થઈ ગઈ. હવે અહીંયા જુઓ મેં સીધા 75,000 લખેલા હોત તો કરેક્શન કરવું પડત, એટલા માટે અહીંયા અલગથી લખેલા છે. જો કોઈ વિગત કોઈ ને એવો મનમાં ડાઉટ થાય આવે કદાચ કે અહીંયા 75,000 લખ્યા પછી આ 60,000 ન આવત તો એ 75,000 ફરી અહીંયા લખી રાખત એમાં ચાલશે, કઈ વાંધો નહીં. પણ એ કરેક્શન ન કરવું પડે કે જો અહીંયા 75 અને 60 લખ્યા પહેલા અહીંયા 75,000 લખી નાખત અને પછી સુધારવું પડત, તો એના કરતાં બેટર એ છે કે નીચે 75,000 લખી રાખવા. આ એકમાત્ર દાખલો આવો છે, આના સિવાયનો એકય દાખલામાં આવું નહીં બને. એટલે એકમાત્ર આ દાખલો કે 75,000 અને 60,000 લખી લેવા, પછી જો અહીંયા ન આવત આ બીજી કોઈ રકમ તો 75,000 સીધા એ લખી શકાય. એટલે હવે આ ત્રણેયની મૂડી થઈ ગઈ, જે ત્રણેયની કુલ મૂડી એટલે ત્રણેયનો સરવાળો કરી અને 3,45,000 આઉટર કોલમમાં આપણે મૂકી દઈએ. આ ત્રણેયની મૂડીનો કુલ સરવાળો આ 1,20,000 પ્લસ 90 એટલે 2,10,000, 2,10,000માં 1,35,000 ઉમેરી એટલે 3,45,000 આ ત્રણેયની મૂડી થઈ ગઈ. હવે આના પછીના હવાલાની આપણે અસર આપીએ. હવાલા નંબર આના પછીનો હવાલો આપણે કરી નાખ્યો છે પાકડીનો, ચોથો પણ કરી નાખ્યો છે પાકડીનો, પાંચમો પણ એને જ કનેક્ટેડ છે. છઠ્ઠો હવાલો કે ઉધાર ખરીદીના 15,000 લેણદારો ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે. એટલે કે અહીંયા કેવા એવું માંગે છે કે આપણે ખરીદી કરી નાખી પણ એ નોંધવાના રહી ગયા, ખરીદી કરી નોંધવાના રહી ગયા અને લેણદારોમાં રહી ગયા. શું કામ લેણદારોમાં એ અસર આપ એટલા માટે આવે કે ખરીદી કરી આપણે પૈસા આપવાના બાકી રહી ગયા. આપણે કોઈક રકમની એટલે કે 15,000ની ખરીદી કરી, આ રકમ ચૂકવેલી નથી એટલે કે હજી આપણે આપવાની બાકી છે. તો આવા સમયે આપણે હવે એની નોંધ કરવી છે તો ક્યાં કરવી પડે? એક તો આપણા માટે ખરીદી છે, નુકસાન છે, પૈસા જાય છે, એટલે અહીંયા પુનઃમૂલ્યાંકનમાં ઉધાર 15,000 ત્યાં વિગત લખું, ઉધાર ખરીદી અથવા નહીં નોંધેલ ખરીદી કોઈ પણ લખી શકાય. બીજું આપણે હવે આને નવા લેણદાર તરીકે, લેણદારો તો 60,000ના જૂના છે જ, એક તો હતા જ, એની સાથે પ્લસ પણ કરી શકાય. એની બદલે હવે આપણે લખી નાખીએ નવા લેણદારો 15,000ના, કયા જે હવે નોંધવાના વચ્ચે રહી ગયા હતા તે. હજી એકવાર કહું આ 60,000માં પ્લસ કરીને પણ આપણે લખી શકાય છે, પણ અલગથી મેં એટલા માટે દર્શાવ્યું કે બે હવાલાઓ લેણદારમાં હતા, કન્ફ્યુઝન ન થાય એટલા માટે મેં બે અલગ અલગ દર્શાવેલા છે. સાથે તમે પ્લસ કરીને પણ ત્યાં મૂકી શકાય છે, એટલે કે ધારું કે 60,000 પ્લસ 15,000 75,000 બાર મૂકી શકાય. હવે એના પછીનો હવાલો 45,000 સ્ટોક વાળો થઈ ગયો છે, કારીગર વળતર અનામત વાળો પણ થઈ ગયો છે. નવમો હવાલો રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 24,000 છે. આપણે કોઈ જગ્યાએ રોકાણ કરેલું છે, જો આ રહ્યા 1,05,000ના રોકાણો આ જે છે શેરમાં અથવા ડિબેન્ચરમાં ક્યાંક રોકાણ કરેલું હશે, એની ઉપર આપણને વળતર પેટે વ્યાજ મળે છે. કેટલું વ્યાજ મળે છે? તો કે 24,000 એ નોંધવાનું રહી ગયું છે, એટલે કે 24,000નું આપણી જે વ્યાજની આવક છે એ નોંધવાની રહી ગઈ, નોંધવી છે. તો અહીંયા મળવાનું બાકી રોકાણો પર વ્યાજ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ, જમા એટલા માટે કે આપણા માટે ફાયદો છે, આવક છે. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ, મળવાનું બાકી શબ્દ છે અને આપણી આવક જ હોય તો જ મળવાની બાકી હોય, તો આપવાના હોત તો ચૂકવવાની બાકી એવો શબ્દ હોત. એટલે મળવાનું બાકી છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ મેં 24,000 લખ્યા. હવે મળવાનું બાકી એટલે આપણું લેણું થાય. શું થાય? લેણું, લેવાના લેણું છે એટલે મિલકત લેણા બાજુ. મળવાનું બાકી રોકાણોનું વ્યાજ કેટલું? 24,000. જ્યારે પાકા સરવૈયામાં અસર આવતી હોય ત્યારે ધ્યાનમાં રાખવું કે બે અસર જમણી બાજુએ આવશે. જો ત્યાં પણ જમણી બાજુ છે ને અહીંયા પણ જમણી બાજુએ છે.
એટલે આ રોકાણો પર મળવાનું બાકી વ્યાજ મિલકત લેણા બાજુ 124,000 અને બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. અહીંયા આ બધી વિગતો ઓલમોસ્ટ પૂરી, બધા હવાલાઓ પૂરા. હવે દાખલામાં આપણે એના સરવાળા કરી લઈએ. તો સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીએ તો જોવો ત્યાં ઉધાર બાજુ અને જમા બાજુ બે બાજુના સરવાળા કરીએ તો બે બાજુ સરખા થઈ જાય છે. આ બાજુનો સરવાળો 24,000, અહીંયા 15 ને 9 24,000. એનો મતલબ આ ખાતું કરભર થઈ ગયું. કયું? પુનઃ મૂલ્યાંકન ખાતું. આને કરભર ખાતું કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતું આ દાખલામાં પેલી વાર એવું બન્યું કે ખાતું કરભર થઈ ગયું. કોઈ નફો ન આવ્યો, કોઈ ખોટ ન આવી. એવું બની શકે, ઘણી બધી વાર દાખલામાં એવું બને કે નફો કે ખોટ ન હોય ત્યારે આવા ખાતાને, એટલે કે બે બાજુના સરવાળા સરખા થઈ જાય એને ખાતું સરભર થયું કહેવાશે. એટલે આ દાખલામાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું સરભર થઈ ગયું, એટલે હવે નફો કે ખોટ કાંઈ છે નહીં, તો વેચવાની જરૂર ન રહે. હવે સીધું આપણે ચાલુ ખાતા બંધ કરવા સુધી પહોંચી જઈએ. ચાલુ ખાતાના હવે આપણે સરવાળા કરવા છે. તો સૌ પ્રથમ ઋત્વી નામના ભાગીદારના ચાલુ ખાતામાં 1, 2, 3 અને 4 વિગતો છે. તો ચારે ચાર વિગતોનો સરવાળો 1,50,000 પ્લસ 20,000 એટલે કે 1,70,000 પ્લસ 28,125 અને છેલ્લે 9,375 એટલે 2,07,500 થાય છે. તમારે બે વાર કેલ્સીમાં આનો સરવાળો કરવાનો છે. 2,07,500 ઋત્વીના ચાલુ ખાતાની આ ચાર વિગતનો સરવાળો. હવે એવી જ રીતે પ્રિન્સીમાં 1,95,000 પ્લસ 12,000 પ્લસ 16,875 પ્લસ 5,625 એટલે 2,29,500 229,500 આ બાજુનો સરવાળો. મનનમાં ત્યાં કાંઈ નથી એટલે હમણાં કાંઈ નહીં લખીએ. હવે એ રકમ આપણે આ બાજુ દર્શાવી દઈએ કે ઋત્વીમાં 2,07,500 207,500 આમાં 2,29,500. હવે એની તફાવતની રકમ જોઈએ તો આ બાજુ કાંઈ નથી ઋત્વીમાં એટલે 207,500 એટલા ને એટલા આવશે. આમાં 229,500 એટલા જ આવશે. અહીંયા વિગતમાં આ તફાવત આવ્યો. વિગતમાં બાકી આગળ લઈ ગયા આ રકમનું શું કરીએ છીએ? ધારો કે આ મૂડી ખાતા હોત તો આની બાકી આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ લઈ જઈએ છીએ. હવે આ દાખલામાં મૂડી લખી નાખી છે. હવે ચાલુ ખાતા લખવાનો ટાઈમ આવ્યો. હવે જો અહીંયા તમારે જ્યાં પણ સ્પેસ હોય ત્યાં નીચે ઉપર ગમે ત્યાં જ્યાં સ્પેસ હોય ત્યાં રકમ દર્શાવી શકાય. અહીંયા છેલ્લે લખવા, અહીંયા મારી પાસે સ્પેસ નથી એટલે હું અહીંયા ઇરેઝ કરી નાખું છું, તમારી બુકમાં ઇરેઝ નથી કરવાનું. અહીંયા આવી રીતે લખી ચાલુ ખાતા. અહીંયા નીચે તમારે આ દર્શાવવાનું છે ઋત્વી અને પ્રિન્સી. ઋત્વીના ચાલુ ખાતાની રકમ 2,07,500 એટલે 207,500 અને પ્રિન્સીમાં 229,500 આ બેના ચાલુ ખાતાની રકમ થઈ. હવે આ બેનો સરવાળો કરીએ એટલે કે 207,500 અને 2,29,500 એટલે 4,37,000 બેના ચાલુ ખાતાની બાકીનો સરવાળો થશે. 4,37,500 આ થયા બેના ચાલુ ખાતાની બાકીનો સરવાળો કર્યા બાદની રકમ. હજી એકવાર યાદ કરાવડાવું કે આ મેં મૂડી અહીંયા સ્પેસ ન હોવાથી અમારી પાસે જગ્યા નથી એટલે મેં ઇરેઝ કરી અને અહીંયા લખેલું છે. તમારે તમારી બુકમાં છેલ્લે આ વિગત સાવ છેલ્લે અહીંયા દર્શાવવાની છે. ઓકે, હવે આપણે મનન નામના નવા ભાગીદારના ચાલુ ખાતું બંધ કરવાનું બાકી છે. એટલા માટે એ બાકી રાખ્યું છે કે એની જો ઉધાર બાજુનો સરવાળો વધુ આવે છે. જમા કાંઈ વિગત નથી, ઉધાર જ છે માત્ર. તો એનો ઉધાર બાજુનો સરવાળો કરીએ તો 15,000 થાય છે. જમા મૂકીએ 15,000. આ બાજુ એક પણ વિગત નથી
એટલે તફાવત પણ કેટલો આવશે 15000 ત્યાં આપણે એને પણ બાકી આગળ લઈ ગયા જ નામ આપશું અને આ રકમ સમજવાનું હવે છે કે આ રકમ પાકા સરમૈયામાં લઈ જવાની રહેશે તો ક્યાં લઈ જશું આ બેની બાકી અહીંયા લેફ્ટ સાઈડ ઉધાર બાજુ હતી ડાબી બાજુ હતી જે પાકા સરમૈયામાં આપણે અહીંયા લઈ આવ્યા જોવા આ રકમ અહીંયાથી આ બાજુ એટલે કે આ ડાબી બાજુ છે અહીંયા પણ ડાબી બાજુ લઈ આવ્યા છીએ અને આ રકમ જે 15000 છે એ આની ઓપોઝિટ સાઈડ છે આ ઉધાર છે ને અહીંયા આ તફાવત આવે છે જમા બાજુ આવે છે તો આપણે આ રકમ અહીંયા પાકા સરવૈયામાં આ બાજુ એટલે કે મિલકત લેણા બાજુ મનનનું ચાલુ ખાતું 15000 આમ દર્શાવવાનું થશે ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આ બે બાકી છે એ લેફ્ટ સાઈડ હોય તો અહીંયા પણ લેફ્ટ સાઈડ આવે અને અહીંયા બાકી રાઈટ સાઈડ હોય તો આ પાકા સરવૈયામાં રાઈટ સાઈડ આવે કારણ કે પાકું સરવૈયામાં બીજા ત્રણેય ખાતા કરતા વિરુદ્ધ હોય ડાબી બાજુને જમા કહેવામાં આવે છે અને જમણી બાજુને ઉધાર કહેવામાં આવે છે ત્યારે જનરલી બાકીના બધા ખાતામાં આનાથી ઊંધું હોય છે ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુ જમા હોય છે જ્યારે પાકા સરવૈયામાં એકમાં જ આ વસ્તુ ઊંધી હોય છે એટલે અહીંયા આ ચાલુ ખાતું મનનનું આપણે લખવાનું થશે અહીંયા મિલકતો બાજુ થાય આ ઉધાર બાકી છે એટલે હવે વૈધુ એક રોકડ બેંક ખાતું આનો સરવાળો કરી નાખે ઉધાર બાજુ બે વિગત છે 1,05,000 બેનો ટોટલ 1,05,000 તફાવત પણ 1,05,000 જ થશે જ્યાં બાકી આગળ લઈ ગયા 1,05,000 જે આપણે પાકા સરવૈયામાં રોકડ બેંક તરીકે દર્શાવી દેશું રોકડ ઓબ્લિક બેંક ખાતે એટલે 1,05,000 એ ખાતું પણ બંધ થઈ ગયું હવે પાકા સરવૈયામાં 1, 2, 3, 4, 5 આ બધી વિગતોનો સરવાળો કરીએ અને આ બાજુનો પણ સરવાળો કરીએ અને બંને બાજુનો સરવાળો કરતા 9,15,000 થવા જોઈએ કેટલા 9,15,000 જો બે બાજુ 9,15,000 થઈ જાય તો આપણો જવાબ સાચો છે એમ કહી શકાશે 9,15,000 અહીંયા જો બે બાજુના સરવાળા સરખા એટલે કે મળી જાય તો આપણે સમજશું કે આપણો અહીંયા દાખલો છે જે એ આ સાચો છે એટલે અહીંયાથી આ દાખલામાંથી એક બાગડીનો હવાલો એક મૂડીનો હવાલો આ બે થોડાક અલગ પ્રકારના આપવામાં આવેલા છે એટલે ત્યાં એ ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે મૂડી એટલે કે ચાલુ ખાતા બનાવેલા હોય અને છતાં મૂડી તરીકે રકમમાં મિલકત લઈ આવતો હોય ત્યારે એનું શું કરવું અહીંયા સુધી આ દાખલો આજે આ પૂરો અને આપણે આ પ્રવેશ નામના ચેપ્ટરમાં જે દાખલાઓ ગણવાના હતા એ બધા પૂરા થઈ ગયા છે હવે આનું આપણે રિવિઝન સ્ટાર્ટ કરી અને આના પછીના આગળના દાખલાઓ ગણવાના રહેશે દાખલા નંબર 14 પેજ નંબર 211 14 નંબરનો દાખલો 211 નંબરનો પેજ રુસ્વી અને પ્રિન્સી નામના બે ભાગીદારો છે ત્યાં તેમનું નફા નુકસાનનું પ્રમાણ 5:3 આપવામાં આવેલું છે ત્યાં અંડરલાઈન કરવાની છે 5:3 31/3/2017 ના રોજનું પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે દાખલામાં પાકું સરવૈયું આપેલું છે એમાં મૂડી દેવા બાજુ વિગતમાં પહેલી વિગત કારીગર એટલે કે કામદાર નફા ભાગ ભંડોળ આપવામાં આવેલું છે શું આપવામાં આવેલું છે કે કામદાર નફા ભાગ ભંડોળ ઓલમોસ્ટ બધા દાખલાઓમાં શું હોય છે કે જ્યારે પાકું સરવૈયું આપવામાં આવેલું હોય ત્યારે સૌથી પહેલી વિગત જનરલી
મૂડી હોય છે પણ એવું જરૂરી નથી કે દર વખતે પહેલા મૂડી આપવી જ પડે ક્યારેક વિગત આપે ને પછી છેલ્લે મૂડી આપે જેવી રીતે આ દાખલામાં છે એનાથી આપણે કોઈ રકમમાં ફેરફાર થતો નથી એકા હવે બીજું કારીગર નફાબાદ ભંડોળ એટલે શું આપણે બધી વિગતમાં અમુક છે એ શીખવી પડશે કારીગર અકસ્માત વળતર ભંડોળ અને કારીગર નફાબાદ ભંડોળ ભૂતકાળમાં બે નામ તમે સાંભળી લીધા હશે પુનર્ગઠનના ચેપ્ટરમાં કે કારીગર અકસ્માત વળતર ભંડોળ એ પેઢીના માલિકો કર્મચારીઓ માટે થઈ અને એક ભંડોળ ભેગું કરે છે કોણ માલિકો નફામાંથી અમુક રકમ નહીં વેચી અને જે બે કે ત્રણ ભાગીદારો હોય છે એ રકમ અલગ કાઢે કારીગરના અકસ્માત થાય એના માટે અને આવા ટાઈમે જો કોઈ અકસ્માત ન થયો હોય તો આપણે અત્યાર સુધી દાખલામાં શીખી ગયા છીએ કે જ્યારે કોઈ કારીગરના અકસ્માત ન થાય ત્યારે અકસ્માત વળતર ભંડોળ ભાગીદારો હોય છે વેચી દઈએ છીએ આ અકસ્માત વળતર ભંડોળ માટેની વાત છે એવું જ બીજું સેમ નામમાં બહુ ફેરફાર નથી કારીગર નફાભાગ ભંડોળ ત્યાં એવું કહેવામાં આવે છે કે કારીગર નફાભાગ ભંડોળ એટલે કારીગરનો જે નફો હોય એટલે કોઈ દિવસ કારીગરનો નફો ન હોય પણ કારીગરના વેતન હોય પગાર હોય ટૂંકમાં એનું સેલેરી એની આવક તો અહીંયા કારીગરે જે કામ કરીને વેતન અથવા પગાર મેળવેલો હોય એમાંથી અમુક રકમ માલિક પોતાની પાસે રાખી લે છે જેવી રીતે પ્રોવિડન્ટ ફંડમાં હોય છે આ રકમ માલિકો પોતાની પાસે સાચવે છે કોના માટે થઈને કારીગરો માટે થઈને હવે આવી રકમનું એ કરશે શું તો કર્મચારીને ક્યારેય પણ નાણાંની આકસ્મિક જરૂરિયાત ઊભી થાય ઓચિંતાની પૈસાની જરૂર પડી ત્યારે આ રકમ જે તે કર્મચારીને જે તે કારીગરને પેઢીના માલિકો આપી દેશે ટૂંકમાં કર્મચારીના પૈસા માલિકોએ સાચવવા માટે રાખ્યા છે એટલે માલિકોના પોતાના નથી કારીગર નફાભાગ ભંડોળી કોનું છે કારીગરોનું માલિકો ફક્ત સાચવે છે એટલા માટે આ રકમ પેઢીનું દેવું છે આ શબ્દ યાદ રાખજો કારીગર નફાભાગ ભંડોળ પેઢીનું દેવું છે સેમ વસ્તુ પ્રોવિડન્ટ ફંડ જેવી જ એટલે પેલી વિગત આ બીજું લેણદારો પછી આપેલું છે કામદાર વળતરના મત હમણાં જ આપણે શીખી ગયા કે કામદાર વળતરના મત એટલે કામદાર અકસ્માત વળતર ભંડોળ જે ભાગીદારો હોય છે વેચવાનો હોય છે પછી આ દાખલામાં ચાલુ ખાતાઓ આપવામાં આવેલા છે ઋત્વી અને પ્રિન્સી નામના બે ભાગીદારો છે ચાલુ ખાતા શું છે આપણે શીખી ગયા ફરીથી પર નાની એવી યાદી અપાવડાયું ત્યારે મૂડી ખાતા સ્થિર રાખવાની પદ્ધતિ અમલમાં હોય મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિઓ છે તો આ એટલા માટે બોલું છું કે આ પેલા ચિત્રમાં આવે છે પણ આપણે ત્યારે કદાચ ભૂલાઈ ગયું હોય પણ ધ્યાન બહાર રહી ગયું હોય અને થિયરી માટે જ્યારે અલગથી ટાઈમ કાઢવો ન હોય ત્યારે આવી બધી વસ્તુ આપણને ઉપયોગમાં આવે છે એટલે કારીગર અકસ્માત વળતર ભંડોળ કારીગર નફાભાગ ભંડોળ અને પછી આ ચાલુ ખાતા એટલે ભાગીદારોની મૂડી સ્થિર રાખવાની પદ્ધતિ હોય ત્યારે ભાગીદારોને ચાલુ ખાતા અને મૂડી બંને આપેલું હોય છે પછી આપેલી છે મૂડી ઋત્વીની અને પ્રિન્સીની ઋત્વી અને પ્રિન્સી નામની ભાગીદારોની બંનેની મૂડી પણ આપવામાં આવેલી સામેની સાઈડ બધી મિલકતો છે આપણે એને માટે ચર્ચા અત્યારે કરવાની જરૂર નથી હવે હવાલાઓ વાંચી મનન નામનો નવો ભાગીદાર પેઢીમાં ઇન્વોલ્વ થાય છે અહીંયાથી પેઢીમાં નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે એ ભાગીદારનું નામ છે મનન તેનું અંગત ફર્નિચર 75,000 મૂડી તરીકે પેઢીમાં લાવશે તો મૂડીની વ્યાખ્યા કદાચ યાદ હોય તો 11મા ધોરણમાં આપણે કદાચ આ શીખાવ હોય કે મૂડી એટલે શું તો ઓલમોસ્ટ બધાના મગજમાં એવું જ હોય છે કે મૂડી એટલે રોકડ રકમ પણ એવું નથી કોઈ પણ માલિક ભાગીદાર અથવા વ્યક્તિ પેઢીમાં ઘરેથી રોકડ અથવા કોઈ વસ્તુ અથવા કોઈ મિલકત લઈ આવે એને મૂડી તરીકે ઓળખાવી શકાય છે ફરીથી એકવાર બોલું છું જ્યારે કોઈ માલિક અથવા ભાગીદાર
પેઢીમાં રોકડ અથવા મિલકત એટલે કે વસ્તુ પેઢીમાં લઈને આવે ત્યારે આવી વસ્તુને કે મિલકતને પણ મૂડી તરીકે ઓળખાવી શકાય છે. આ દાખલામાં આવું જ ભાઈ અત્યાર સુધી આપણને દાખલામાં શું આપતા હતા કે રોકડા પેઢીમાં લઈને આવશે. આ દાખલામાં બન્યું છે એવું મનન નામનો જે ભાગીદાર નવો પેઢીમાં આવે છે એની પાસે રોકડા લાવવા માટે નહીં હોય, પૈસા નથી. એને શું કીધું હશે રૂસવી અને પ્રિન્સી નામની ભાગીદારને કે હું તમારી પેઢીમાં જોડાઈ તો શકું એમ છું, પણ મારી પાસે રોકડમાં નાણા નથી, પણ મારી પાસે ફર્નિચર છે, તો ફર્નિચરનો ઉપયોગ આ પેઢીમાં કરી શકાય એમ હોય તો હું આ પેઢીમાં માલિક ભાગીદાર બની જાઉં. પૃથ્વી અને પ્રિન્સી પણ એગ્રી થઈ ગયા કે વાંધો નહીં, ફર્નિચરની જરૂર છે પેઢીમાં આવતારી. તો પેઢીમાં આવે ત્યારે આ ફર્નિચર લઈ આવે છે જેને પણ મૂડી તરીકે ઓળખાવી શકાશે. અત્યાર સુધી રોકડ હતું, હવે આ રકમને મૂડી તરીકે ઓળખાવશો. બીજું, લેણદાર પૈકી 60,000 મનનને ચૂકવવાના છે જે તેમના મૂડી ખાતે લઈ જવા. થોડો કટપટો અને વિચિત્ર સમજવા જેવો હવાલો કે લેણદારો જે છે આ દાખલામાં 120,000 ના લેતા, આપણી પાસે કોઈ કે 120,000 માંગે છે, એમાંથી 60,000 રૂપિયા મનન જે નવો ભાગીદાર આવે છે એ ચૂકવી દેશે. એમને મફત તો નહીં ચૂકવી દે, તો શું કરવાનું થશે? આટલી રકમ લેણદારોને એટલે કે 60,000 લેણદારોને આપવાને બદલે હવે પેઢી એટલી રકમ મનન નામના ભાગીદારને આપવાની થશે. એટલે ભાગીદારને આપવાની જરૂર નથી, પણ એ રકમ એની મૂડી તરીકે ઓળખવાની છે એવું અહીંયા સ્પષ્ટતાપૂર્વક કીધું છે. ઇનશોર્ટ અહીંયા વસ્તુ શું બનશે કે મનન લેણદારોને પૈસા આપી દેશે, રોકડા લઈ આવે છે, મૂડી તરીકે રોકડા લઈ આવ્યો થોડાક 60,000, અને એ તરત લેણદારોને આપી દીધા, એટલે એ રકમ એની મૂડી તરીકે ઓળખાવી શકાશે. એક આ હવાલો. અહીંયા મનનનો ભવિષ્યમાં નફાનો ભાગ 1/5 રહેશે. મનન ત્યારે પેઢીમાં આવે છે તો હવેથી જ્યારે નવી પેઢી અસ્તિત્વમાં આવી ત્યારે આ પેઢીમાં મનનનો હિસ્સો 1/5 રહેશે. મનનનો ભાગ કેટલો રહેશે? 1/5. આનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવશે? મનન પાકડી તરીકે 45,000 રોકડા લાવશે. એટલે મનને જે પાકડી લાવવાની થતી હોય એમાંથી 45,000 રૂપિયા એ રોકડા લાવશે. એટલે કુલ પાકડી લાવવાની થતી એ રકમ હજી આપણે શોધવાની બાકી રહેશે. એમાંથી 45,000 રોકડા લાવે છે અને પેઢીની પાકડીનું મૂલ્ય એના પછીના હવાલામાં એવું કીધું છે 5માં કે પેઢીની પાકડીનું મૂલ્ય 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું. એના પછીનો હવાલો, ઉધાર ખરીદીના 15,000 લેણદારો ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે. આ માલનો હવાલાનો એટલે ટૂંકમાં આ હવાલો છે એ આપણા કોર્સના એટલે કે ચેપ્ટર નંબર 2 વાર્ષિક હિસાબ, ભાગીદારના વાર્ષિક હિસાબ નામનું એક ચેપ્ટર છે, પહેલા પાર્ટનું બીજું ચેપ્ટર, અતિ મહત્વનું 11 માર્ક્સનો દાખલો હોય એમાં બોર્ડની પરીક્ષા. એ વાર્ષિક હિસાબનો આ બેઠે બેઠો હવાલો અહીંયા આપવામાં આવી દીધો છે, એટલે ત્યાં પણ આ વસ્તુ તમને શીખી શકાશે. એટલે આની ચર્ચા પછી કરશું. 45,000 ના સ્ટોકની બજાર કિંમત 36,000 છે, એટલે કે જે સ્ટોક છે એમાંથી જે 45,000નું છે એની કિંમત 36,000 થઈ ગઈ છે. આના માટેની પણ ચર્ચા જે તે વખતે કરશું. રોકાણો પર વચ્ચે એક 8મો હવાલો રહી ગયો. કારીગર વળતર અનામત જવાબદારી પેટે 28,000 છે. આના માટે મેં પહેલા પણ કીધેલું એકવાર અને હજે એકવાર યાદ કરાવડાવું, હવાલામાં કારીગર અકસ્માત વળતરના જે પણ રકમ આપવામાં આવેલી હોય હવાલાની અંદર આ હવાલાઓ કહેવાય. આજે નીચેની વિગતો આપવામાં આવેલી છે. આ હવાલાની અંદર આપવામાં આવેલા કારીગર અકસ્માત વળતરના દાવાની રકમ કંઈ પણ વિચાર્યા વગર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એ લખવી, કારણ કે એ આપણું દેવું છે. કેટલી રકમ આપણે દેવાની થશે કોને? કારીગરોને. દેવું હોવાથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે આવશે ને આવશે. આના માટે બીજું વિચારવાની આપણે જરૂર નથી કે અમે શું કરવું. આ વસ્તુ એટલે કે આ રકમ
જે 28,000 આપેલી છે એ આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાની રહેશે. છેલ્લો વાલો રોકાણો પર મળવાનું બાકી, વ્યાજ 24,000 નોંધવાનું બાકી. આપણે એક રોકાણો એટલે કે શેર ડિબેન્ચર સમથિંગ ક્યાંક ઇન્વેસ્ટ કરેલા હશે એની ઉપર આપણને ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ મળ્યું જે નોંધવાનું બાકી રહી ગયું છે એ નોંધી દેશે. અહીંયા સુધીની આ આપણી આ રકમ થઈ. હવે આ દાખલામાં થોડાક ફેરફારો સાથેના હવાલાઓ આપવામાં આવેલા છે. જે હવાલાઓ રેગ્યુલર હોય છે એના કરતાં થોડાક ફેરફારવાળા હવાલાઓ. એમાં સૌથી પહેલો અને સૌથી અલગ એવો પાઘડીનો હવાલો છે એ આપણે સૌથી પહેલા જોઈ લઈએ કે મનનના ભાગની પાઘડી કેટલી થશે. મનન નામનો જે ભાગીદાર આવે છે એના ભાગની પાઘડી કેટલી, તો કે એ શું કામ શોધવી પડશે? કારણ કે એણે જે પાઘડી લાવવાની થતી હોય એમાંથી અમુક રકમ જ લઈ આવે છે. મનન પૂરેપૂરી પાઘડીની રકમ રોકડમાં લઈ આવતો નથી, એમાંથી અમુક રકમ છે લઈ આવે છે અને બાકીની રકમ એના મૂડી ખાતેથી વસૂલ કરવાની થશે આપણે. એટલે સૌથી પહેલા મનનના ભાગની પાઘડી શોધવી છે તો એમાં શું જોશે? તો પહેલી વસ્તુ જોશે કે પેઢીની પાઘડી. આ દાખલામાં પેઢીની પાઘડી આપવામાં આવેલી છે. કેટલી આપવામાં આવેલી છે તો વાંચીએ. હવાલા નંબર 5 આપવામાં આવેલું છે કે પેઢીના પાઘડીનું મૂલ્યાંકન 3,00,000 કરવામાં આવ્યું. એટલે પેઢીની પાઘડી 3,00,000. કુલ ત્રણેય ભાગીદારો વચ્ચે પાઘડીની કિંમત નક્કી કરવામાં આવી તો એ 3,00,000 છે. હવે આમાંથી મનનનો ભાગ કેટલો છે? તો કે મનનનો ભાગ 1/5 છે. તો મનનનું નફા નુકસાનનું 9 પ્રમાણે 1/5 દાખલામાં આપવામાં આવેલું છે. તો હવે આ પ્રમાણે ગણતરી કરીએ તો કે 3,00,000 ગુણાકારમાં 1/5 3,00,000 પેઢીની પાઘડી, એમાંથી મનનનો ભાગ 1/5 એટલે મનનના ભાગની પાઘડીની રકમ 60,000 રૂપિયા થાય. આટલી રકમ મનનને લાવવાની થતી હતી. પરંતુ વસ્તુ શું બને છે આ દાખલામાં કે મનન પાસે 60,000 રૂપિયા નહીં હોય. શું થયું? મનન પાસે 60,000 નથી પણ એમાંથી તે એટલે કે મનન 45,000 રૂપિયા રોકડા લાવી શકે તેમ છે. એટલે આપણે અહીંયા શું કરવું પડશે? બે પાર્ટ કરવા પડશે. એક 45,000 અને બીજા બાકીના 15,000. આ શું છે? રોકડા લાવશે અને આ રોકડમાં લાવી શકે તેમ નથી. રોકડા લાવે એનું શું કરશું? તો કે રોકડા લાવે છે એ રોકડ બેંક ખાતામાં ઉધાર કરશું અને ભાગીદારોના ચાલુ ખાતામાં જમા કરશો. શું કરશો? આ બે અસર આપણને થશે કે રોકડ ખાતામાં 45,000 ઉધારી અને ઋત્વી અને પ્રિન્સી નામની ભાગીદારને ત્યાગના પ્રમાણમાં એમને ચાલુ ખાતે જમા આપી દેશું. 15,000 નું શું કરશું? તો કે આ રકમ રોકડમાં લાવી શકે તેમ નથી. ત્યારે આપણે ભૂતકાળમાં વસ્તુ શીખી ગયા છીએ કે જ્યારે ભાગીદાર રોકડમાં લાવી શકે તેમ ન હોય ત્યારે આવી રકમ નવા ભાગીદારના ચાલુ અથવા મૂડી ખાતે, જ્યારે ચાલુ ખાતા બનાવ્યા હોય ત્યારે ચાલુ ખાતાને જ ધ્યાનમાં લેશું, ચાલુ અથવા મૂડી ખાતે ઉધાર અને જમા ક્યાં? તો કે ચાલુ ખાતે જમા પણ કોના? ઋત્વી અને પ્રિન્સી નામની ભાગીદારના, એટલે કે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા કરશું. આ વસ્તુ છે પાઘડીના હવાલા માટે. ફરીથી એકવાર સમજાવવાની ટ્રાય કરું છું કે મનન નામનો નવો ભાગીદાર આવે છે ત્યારે એના ભાગની પાઘડીની રકમની પહેલા તો આપણે ગણતરી કરવી પડશે. એ જ્યારે આવે છે ત્યારે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તો પેઢીની પાઘડી 3,00,000 નક્કી થઈ કે ત્રણેય ભાગીદારો વચ્ચેની પાઘડીની કિંમત 3,00,000 છે. 3,00,000માંથી મનનના ભાગની પાઘડીની રકમની ગણતરી કરવી હોય તો કેટલી થાય? તો મનનનો ભાગ 1/5
3 લાખ મનન નો ભાગ 1/5 એટલે પેઢી ની પાગડી માંથી એનો હિસ્સો 60,000 રૂપિયા થાય, કે 60,000 રૂપિયા મનન નામના ભાગીદારે પાગડી ના લાવવાના થતા હતા. વસ્તુ એવી બની કે અહીંયા 60,000 લાવી શકે તેમ નથી. ત્યાં દાખલામાં આપણને હવાલામાં એવું કીધેલું છે કે મનન 45,000 રોકડા પાગડી તરીકે લાવશે. 60,000 માંથી ફરજિયાત 60,000 એને આપવાના છે, પણ એની પાસે 60,000 નથી તો એમાંથી જેટલા રોકડા લઈ આવે છે, એટલે કે 60,000 માંથી 45,000 રોકડા લઈ આવ્યો, 60,000 કુલ લાવવાના થતા હતા એમાંથી 45,000 રોકડા લઈ આવ્યો, એટલે એ આપણે લઈ લીધા. એની અસર શું આપવાની? તો કે રોકડા લઈ આવે રોકડ ખાતાની ઉધાર બાજુ આવે છે. રોકડા એટલે રોકડમાં ઉધાર, ચાલુ ખાતામાં જમા આપવાના, ચાલુ અથવા મૂડીમાં આપવાની હોય છે પાકડીની રકમ. જ્યારે ચાલુ ખાતા હોય ત્યારે ચાલુ ખાતામાં જ આની અસર આપતી. કયા કોયા ભાગીદારોને આપવા? જૂના, એટલે આ દાખલામાં ઋત્વી અને પ્રિન્સીને આ રકમ આપણે આપી દેશું. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. આના પછી જ વસ્તુ હું તમને સમજાવું છું. હવે બાકીની રકમ જે 15,000 રોકડમાં લાવી શકે તેમ નથી, એનું શું કરવું? એ ઋત્વી અને પ્રિન્સી જતા નહીં કરે કે ભાઈ તારી પાસે રોકડા નથી તો ચાલ રંધ નહીં જવા દઈએ, એવું નહીં. પણ એની બદલે શું કરશે? તો કે જે ભાગીદાર નવો આવે છે એટલે કે મનન, તો એના ચાલુ અથવા મૂડી ખાતે આટલી રકમ ઉધારી અને વસૂલ કરી લેશે. એટલે શું કરશું? તો કે 15,000 મનન નવા ભાગીદાર એટલે મનન ના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે, અહીંયા ચાલુ ખાતા છે એટલે ચાલુ ખાતાને જ આપણે પ્રાયોરિટી આપશું. જ્યારે ચાલુ અને મૂડી, મેં અહીંયા ઔપચારિક વસ્તુ એટલે જનરલ બધા દાખલા માટે લખેલું છે, એટલે જ્યારે ચાલુ ખાતા બનાવ્યા હોય ત્યારે ચાલુ ખાતે ઉધારી અને ચાલુ ખાતે જમા આપશું. કોને? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. હવે આ પાઘડીની અસર આપવા માટે થઈ ક્યાં આપી તો મેં સમજાવી દીધું, પણ આમાંથી કયા ભાગીદારને કેટલી આપશું એ પણ હજી આપણે શોધવું છે. તો ત્યાં આપણે આ દાખલામાં ભાગીદારોનો ત્યાગ શોધવો પડશે. ત્યાગ શોધવો પડશે. તો ત્યાગ કેવી રીતે મળી શકશે? અહીંયાથી આ રકમ આપવા માટે આપણે બંને ભાગીદારોને ત્યાગ શોધવો છે. જનરલી ત્યાગ કેવી રીતે શોધી શકાતો હોય છે? તો કે જૂનું માઇનસ 9. તો જ્યારે દાખલામાં જૂનું માઇનસ 9 આવું પ્રમાણ આપવામાં આવેલું ન હોય, દાખલામાં શું છે? તો કે જૂનું પ્રમાણ માઇનસ 9 પ્રમાણ આપવામાં આવેલું નથી, તો ત્યારે આ રકમ કેવી રીતે, એટલે કે ત્યાગ કેવી રીતે શોધી શકાય એ આપણે હવે જોઈ લઈએ. પાઘડીની અસર આપવી છે, ચાલુ ખાતે જૂના ભાગીદારોને જમા કરવા છે. કેટલા કેવી રીતે જમા કરશો? ત્યાગના પ્રમાણમાં જમા કરવાના છે. દાખલામાં ત્યાગનું પ્રમાણ આપવામાં આવેલું નથી, તો જ્યારે દાખલામાં ત્યાગનું પ્રમાણ આપવામાં આવેલું ન હોય અને નવું પ્રમાણ પણ આપવામાં આવેલું નથી, એટલે ત્યાગ શોધવા માટે આપણે શું જોઈએ? ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ 9 પ્રમાણ. આ વસ્તુની આપણે જરૂર પડતી હોય છે કે જૂનું પ્રમાણ માઇનસ 9 પ્રમાણ. પણ દાખલામાં જૂનું પ્રમાણ 9 પ્રમાણ, એટલે કે જૂનું છે 9 પ્રમાણ આપવામાં આવેલું નથી, તો આવા સંજોગોમાં ત્યાગ બરાબર જૂનું પ્રમાણ જ થઈ જાય. આ ન હોય ત્યારે ત્યાગ એટલે શું? તો કે દાખલા જૂનું પ્રમાણ આપેલું હોય એ જ ત્યાગ, એટલે શોધવા જવાની જરૂર ન પડે. હવે આ દાખલામાં આ બંને ભાગીદારોનું જૂનું પ્રમાણ આપવામાં આવેલું છે એ 5:3 છે, એટલે 5:3 જ ત્યાગનું પ્રમાણ થઈ જાય છે. જેટલું જૂનું છે એટલો જ ત્યાગ. એટલે હવે આપણે આ જે રકમ વેચવાની થશે એ કયા પ્રમાણમાં વેચવાની થશે? જે 5:3માં. એટલે જ્યારે પાઘડીની રકમ વેચવી છે ત્યારે આ રકમ વેચવાની થાય એ 5:3માં વેચશું. એક તો 45,000 5:3માં ભાગ કરીએ એટલે ઋત્વી અને પ્રિન્સી આ બે ભાગીદારને, જૂના જે બે ભાગીદાર છે એને રકમ મળશે 45,000માંથી 5:3માં. કેલ્સીમાં તમારે પાઠ કરવાના છે. 45,000 ગુણાકારમાં 5, ભાગાકારમાં 8,
એટલે ત્યાં રકમ આવવી જોઈએ 28,125. આ ભાગીદારને કેટલા મળતા? 28,125. ઋત્વિને 28,125 મળશે જ્યારે પ્રિન્સીને 18,875. 18,875 પ્રિન્સીને એટલા રૂપિયા મળશે. આ રકમનું શું કરશું? તો મેં અહીંયા પહેલા જ એનો ઉલ્લેખ કરેલો છે કે આટલી રકમ રોકડ બેંક ખાતે ઉધારી શું કરશું? તો કે રોકડ બેંક ખાતામાં, એટલે કે રોકડ ખાતામાં આ રકમ 45,000 આ રકમ આ બે ભાગીદારોના ચાલુ ખાતે જમા આપશું. 28,125 અને 18,875 આ 45,000 રોકડા લાવે છે એના માટે. હવે 15,000 જે નથી લાવી શકે તેમ એનું શું કરશું? તો એનો જવાબ એ જ છે કે ત્યાં મનનના ચાલુ ખાતામાં ઉધાર અને ઋત્વિ અને પ્રિન્સીને ચાલુ ખાતામાં જમા આપવા છે. પ્રમાણ ફરીથી એકવાર ત્યાગનું, એટલે ત્યાગનું એટલે જૂનું જૂનું પ્રમાણે 5:3 છે, 5:3 ભાગ કરીએ તો 9,375 અને 5,625. 9,375 ને 5,625 કેલ્સીમાં કરવાનું છે. કેવી રીતે? 15,000 ગુણાકારમાં 5/8 એટલે આ રકમ આવવી જોઈએ, અને અહીંયા 15,000 ગુણાકારમાં 3/8 એટલે 5,625 આવવા જોઈએ. આ થઈ પાઘડીની રકમ. હવે આ રકમ શું કરશું? તો કે 45,000 જ્યારે દાખલો હમણાં આના પછી ગણીએ ત્યારે રોકડા રોકડ બેંક ખાતામાં ઉધાર કરશું અને આ રકમ બેને ચાલુ ખાતે જમા આપી દેશું. આ રકમનું શું કરશું? તો કે મનનના ચાલુ ખાતામાં 15,000 ઉધારી અને આ ઋત્વિ અને પ્રિન્સીને રકમ આપશું. હવે અહીંયાથી આગળ દાખલો આખો આપણે ગણીએ. આ વસ્તુ થઈ ખાલી ફક્ત ફક્ત પાઘડીની, એટલે દાખલામાં પાઘડીનો હવાલો થોડોક ટિપિકલ કેલ્ક્યુલેટ વધારે કરવો પડે એવો હવાલો આપવામાં આવેલો છે. એટલે હવે ગણીએ એના પછીનો દાખલો.